नमो नमः। सुप्रभातम। स्टैंडर्ड 8 में संस्कृत में आज हम सीखने वाले हैं चैप्टर नंबर 6, विनोद पद्यानी। विनोद पद्यानी श्लोक में फर्स्ट श्लोक आप लोग पढ़ चुके हैं, देन नेक्स्ट सेकंड श्लोक से हम लोग सीखेंगे। सेकंड श्लोक है, तका धर्म तका कर्म टका ही परमम तपह, यश हस्ते तका नास्ति हाटके टक टकायते। એટલે કે સેકન્ડ શ્લોકમાં કહે છે, પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે, ટકા એટલે પૈસા, પૈસા જ શ્રેષ્ઠ તપ છે, જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે। એટલે કે જે વ્યક્તિ પાસે પૈસા નથી તે હંમેશા કેવો રહે છે, ખાલી જ રહે છે, તે બીજા પાસેથી પૈસા ક્યારે લેવાના તે જ વિચારે છે, હું કેવી રીતે બીજા પાસેથી પૈસા લેવું તે જ વિચારે છે, એ પોતે મહેનત કરવાનું ક્યારેય પણ વિચાર કરતો નથી। મની ઇઝ રિલિજન, મની ઇઝ ડ્યુટી, મની ઇઝ ધ હાઈએસ્ટ પેનન્સી, ધ વન ઇન હુઝ હેન્ડ ધેર ઇઝ નો મની, વેન્ડર્સ, I am lazy in the market. Then next, third slok. Ghatam bhinna dhyata, patam chinna dhyata. Kuryadrash bharohanam, yen ken prakarin prasiddha puruso bhavit. Third slok ma kahe che, Ghatam bhinna dhyata. Bhinna dhyata etle fodi nakhu. છિન્ન ધ્યાત એટલે ફાડી નાખવું, ગળો ફોડી નાખવો, વસ્ત્ર ફાડી નાખવું। કુર્યાદ્રાશ ભારોહણમ, રાસ ભારોહણમ એટલે ગધેડા ઉપરની સવારી, અને કુર્યાત એટલે કરવું, તો કે ગધેડા ઉપર સવારી કરવી। ગમે તે રીતે પુરુષે પ્રસિદ્ધ થવું, યેન કેન પ્રકારેણ એટલે કે ગમે તે રીતે પુરુષે પ્રસિદ્ધ થવું। એટલે કે આ શ્લોકમાં કહે છે કે માણસે ગમે તે પ્રકારે પણ પોતાના કાર્યમાં પ્રસિદ્ધ થવું જોઈએ, પોતે સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ। ગળો તમે ભર્યો હોય તો એ ફૂટી પણ શકે છે અને એ રહી પણ શકે છે, વસ્ત્ર તો એ ફાટી પણ શકે છે। તો કહે છે કે ગળો ફોડી નાખો, વસ્ત્ર ફાડી નાખો, આપણી જાતને આપણે ઘસી નાખવી, પણ ગમે તે રીતે આપણે આપણી સિદ્ધિ પ્રાપ્ત કરીને જ રહેવાનું, ક્યારેય નાસીપાસ થવાનું નહીં। By smashing an earthen pot, by ripping cloth, or by riding on a donkey, man should become famous in any which way. આ થર્ડ શ્લોકનું ટ્રાન્સલેશન હતું. Then next fourth શ્લોક, ઉસ્ત્રાણામ હિ વિવાહેષુ ગીતમ ગાયંતિ ગંધર્વાઃ પરસ્પરમ પ્રશંસંતિ અહો રૂપમ અહો ધ્વનિઃ। ચોથા શ્લોકમાં કહે છે, ખરેખર ઊંટોના વિવાહ પ્રસંગમાં ગધેડાઓ ગીત ગાય છે, તેઓ એકબીજાના વખાણ જ કરે છે, વાહ કેવું સુંદર રૂપ છે, વાહ કેવો મધુર અવાજ છે। અહીં કહે છે કે ઊંટો ગધેડાઓના આમ વખાણ કરે છે, વાહ કેવો અવાજ, કદરૂપા ઊંટો જેવા ઉચ્ચ અધિકારીઓ અને બેસુરો અવાજ કરતા ગધેડા જેવા ખુશામતખોરો એકબીજાના વખાણ કરતા રહે છે। તમે જુઓ તો અમુક વ્યક્તિઓને ટેવ હોય છે ખોટા ખોટા વખાણ કરવાની, વાહ આજે તો તમે બહુ સુંદર દેખાવ છો, બરાબર છે, તો આવા ખુશામતખોરો એકબીજાના ખોટા વખાણ
કરતા જ રહે છે, એવા વ્યક્તિઓથી આપણે કેવા રહેવાનું છે? દૂર રહેવાનું છે. ફોર્થ શ્લોકમાં કહે છે, રિયલી ડોન્કીઝ સિંગ ઇન ધ મેરેજ સેરેમોનીઝ ઓફ કેમલ્સ, ધે પ્રેસી ઇચ અધર, ઓ વોટ અ બ્યુટિફુલ ફોર્મ, ઓ વોટ અ સ્વીટ વોઇસ. Then next, fifth શ્લોક, કન્યા વર્યતે રૂપમ માતા વિક્તમ પિતા શ્રુતમ, બાંધવાહ કુલ મિચ્છંતિ મિસ્તાન મિત્તરે જનાહ. ફિફ્થ શ્લોકમાં કહે છે, કન્યા રૂપને, માતા ધનને અને પિતા ભણતરને પસંદ કરે છે. તમે જુઓ તો તમારા મમ્મી ઘર સંભાળે છે, તો ઘર સંભાળવા માટે શેની જરૂર પડે? પૈસાની. સગાવાલા કુળ અને બીજા લોકો મીઠાઈ ઈચ્છે છે. આપણા રિલેશનવાળા હોય તેવું વિચારે કે આપણો કુળ સારો રહે. એટલે તમે જોયું હોય તો તમારા મમ્મી પપ્પા તમને તમારી કુળદેવીના દર્શન માટે પણ લઈ જાય છે, તો કે જેના થકી આપણા કુળનું રક્ષણ થાય. કન્યા, તમે કોઈ પણ છોકરીને જુઓ તો એ તૈયાર જ થાય, બરાબર, એને પોતાનું રૂપ વાલું હોય છે. પિતા ભણતરને પસંદ કરે છે, તો કે હંમેશા જુઓ તમારા ભણતરમાં તમને વારંવાર ફોર્સ કરવા માટે તમારા પિતા તમારો સાથ આપતા હોય છે. અહીં અલગ અલગ વાત કરી છે ત્રણેયની. અહીં એમ જોવા જઈએ તો એક લગ્ન પ્રસંગને અહીં દ્રષ્ટાંત સ્વરૂપે બતાવ્યું છે, તો કે કન્યા રૂપને જોઈ છે, માતા ધનને જોઈ છે, ત્યારે પિતા ભણતરને જોઈ છે. એક છોકરાની પસંદગી કરવાની હોય ત્યારે શું જોઈ છે? કન્યા રૂપને જોઈ છે, માતા ધનને જોઈ છે અને પિતા ભણતરને જોઈ છે. જ્યારે સગાવાલા હોય તો એ છોકરાનું કુળ કેવું છે એવું ઈચ્છે છે, અને બાકીના સગા સંબંધીઓ મો મીઠું કરવાની આશા રાખે છે. ફિફ્થ શ્લોક, અ ગર્લ લાઇક્સ ગીવ્સ ઇમ્પોર્ટન્સ ટુ લુક્સ, અ મધર ટુ વેલ્થ એન્ડ અ ફાધર લાઇક્સ અ એજ્યુકેશન, ધ રિલેટિવ્સ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ હાઈ સ્ટેટસ ઓફ ધ ફેમિલી, વિલ અધર વેન્ટ સ્વીટ ડિશીઝ. એન્ડ ધેન લાસ્ટ સિક્સ નંબર, વૈદ્યરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર, યમસ્તુ હરતી પ્રાણાન વૈદ્ય પ્રાણાન ધનાની ચ. તો કહે છે, હે યમરાજના ભાઈ, મહાન વૈદ્ય એટલે કે ડોક્ટર, તને નમસ્કાર. યમ તો પ્રાણો હરી લે છે, જ્યારે વૈદ્ય પ્રાણો અને ધન સંપત્તિ બંને હારી લે છે. અહીં આ લાસ્ટ શ્લોકમાં યમરાજ અને ડોક્ટરની વાત કરી છે. કોની વાત કરી છે? યમરાજ અને ડોક્ટરની વાત કરી છે. તો કે યમરાજના ભાઈ કોણ? વૈદ્ય. એટલે કોણ? વૈદ્ય એટલે ડોક્ટર. તને નમસ્કાર. યમ તો પ્રાણ હરી લે છે, એટલે કે પ્રાણ કોણ લઈ લે છે? યમ. જ્યારે વૈદ્ય પ્રાણો અને ધન સંપત્તિ બંને હરી લે છે, એટલે કે આપણે બીમાર પડીએ તો ક્યાં જઈએ છીએ? ડોક્ટર પાસે. એટલે કે ડોક્ટર આપણી સારવાર સાથે સાથે આપણી પાસે શું લે છે? ફી લે છે. એટલે કહે છે કે પ્રાણ પણ હરી લે છે અને સંપત્તિ પણ હરી લે છે. અમુક સમય ઇમરજન્સી જ્યારે કેસ હોય તો ડોક્ટર વ્યક્તિને નથી બચાવી શકતા, તો શું થઈ જાય છે? એના પ્રાણ પણ જાય છે, સાથે આપણે જે ટ્રીટમેન્ટ કરી છે એની જે ફી હોય તે પણ આપણી જતી રહે છે. ઓ ડોક્ટર, ગ્રેટ બ્રધર ઓફ યમરાજ, સેલ્યુટ ટુ યુ. યમ ઓનલી ટેક્સ વે અવે લાઈફ, વિલ અ ડોક્ટર ટેક્સ અવે બોથ લાઈફ એન્ડ મની ટુ.
आज हम इतना ही सीखेंगे, आगे का नेक्स्ट सेशन में सीखेंगे। धन्यवाद।